समाचार देवभूमि द्वारका थी कि जहां दरियाई सुरक्षा ने लेने पुलिस नी मेगा ड्राइव योजवामां आवी। आज सतत बीजा दिवसे पुलिस नु मेगा डिमोलेशन छे कि जहां अधिकारियों ने 3 दिवस सुधी स्टैंड टू रहेवानो आदेश अपायो छे, तो बीजा दिवसे पण बोट फेरी बंद रखाई छे। पुलिस वहीवटी तंत्र नो मोटो काफलो बेट द्वारका मां हाजर छे। तो गईकाले गैरकायदे धार्मिक स्थानों कमर्शियल इमारतों ने तोड़ी पाड़वामां आवी हती। मच्छीना दंगा सहित 25 थी वधारे इमारतों नु डिमोलेशन हाथ धरायो हतु। तो सतत बीजा दिवसे मोहित वधु विगतो साथे जोड़ाई चुक्या छे। मोहित, सतत बीजा दिवसे डिमोलेशन नी कामगीरी, पोलिस नी तवाई अने गुनेगारो सामे नी छे आ लड़ाई। कोमल, 24 वर्ष बाद जे देवभूमि द्वारकानो बेट विस्तार छे ते विस्तारमां डिमोलेशननी प्रक्रिया हाथ धरवामां आवी छे ने अत्यारे TV9ની ટીમ છે તે બેટ દ્વારકા ખાતે પહોંચી છે। સૌપ્રથમ આપને હું જે મંદિરની બહારના દ્રશ્યો બતાવવા માંગીશ કે સામાન્ય રીતે સામાન્ય દિવસોમાં હજારોની સંખ્યામાં જે ભીડ એકત્ર થતી હોય છે તે આ જે મેગા ડિમોલેશનની કામગીરી છે તેને કારણે યાત્રિકો માટે આ અવરજવર છે તે બંધ કરવામાં આવી છે અને તેને કારણે જ આ જે મંદિર છે તે અત્યારે સુમસામ છે તે પાસી રહ્યું છે। ગઈકાલ સવારથી આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને ડિમોલેશનની પ્રક્રિયાના કારણે ગઈકાલે પણ 25થી વધારે ઇમારતો છે તે તોડી પાડવામાં આવી હતી અને આ પ્રક્રિયા છે તે સતત બીજા દિવસે ચાલુ છે। આજે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે જે બેટ દ્વારકાની મુખ્ય બજારના દ્રશ્યો છે કે જ્યાં પણ તમામ બજાર છે તે અત્યારે બંધ છે, તમામ દુકાનો બંધ છે અને જે બજાર છે તેમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। જે રીતે માહિતી મળી છે કે દરિયાઈ સુરક્ષા છે તેને વધારવા માટે, તેને વધુ સુદૃઢ બનાવવા માટે આ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી છે અને તેના ભાગરૂપે જ સતત 3 દિવસ સુધી આ કામગીરી ચાલે તેવી પણ અત્યારે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ વડા અને વહીવટી તંત્રના અધિકારીઓ છે તે અત્યારે ખડે પગે છે અને અલગ અલગ વિસ્તારોમાં જે પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ ઊભું થયું છે તેની તોડી પાડવામાં આવી રહ્યું છે। આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ કોમલ સમજવા જેવી છે કે દરિયાઈ પટ્ટીનો આ વિસ્તાર છે અને બેટ પંથક છે, એટલે જે દરિયાઈ વિસ્તારોમાં જે પણ ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તેને છુપાવવા માટે આવા દરિયાઈ પટ્ટીમાં રહેતા મકાનો છે તેમાં સીધી રીતે જ તેમને છાવરી શકાય છે, તેને આશ્રય છે તે આપી શકાય છે અને તેના જ ભાગરૂપે રાજ્ય પોલીસ છે તેમના દ્વારા જે સૌરાષ્ટ્રના અલગ અલગ જે પણ દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ત્યાં આ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી છે। ગઈકાલે ગીર સોમનાથ પંથકમાં પણ કરવામાં આવી હતી અને આજે સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી આવી રહી છે અને આગામી દિવસોમાં પોરબંદર અને કચ્છ પંથક છે ત્યાં પણ આ કાર્યવાહી છે તે કરવામાં આવશે। સૌથી મહત્વની વાત છે કે જે ગઈકાલે જે TV9ના કોન્કલેવ છે તેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ કહેવામાં આવ્યું કે ડ્રગ્સના રૂપિયાથી જે કોઈ પણ વ્યક્તિએ ગેરકાયદેસર બાંધકામ ઊભું કર્યું હોય તો તેના પર તવાઈ બોલાવી ખૂબ જ જરૂરી છે। હવે જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો છે તેને અત્યારે તોડી પાડવામાં આવી રહ્યા છે અને કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત છે તે અત્યારે બેટ દ્વારકામાં જોવા મળી રહ્યો છે। જી જી, ચોક્કસથી મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે સતત બીજા દિવસે પોલીસનું મેગા ડિમોલેશનની કામગીરી યથાવત છે કે જ્યાં કડક પોલીસ બંદોબસ્તની વચ્ચે કાર્યવાહી હાથ ધરાઈ છે, પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કે જેનો આજે બીજો દિવસ છે।